તને તો બહુ જ ઠંડી લાગે છે, તું બીમાર પડી જઈશ. એક કામ કર, મારું જેકેટ પહેરી લે. તને ખબર છે રાશિ, મારા જીવનમાં મોમ પછી તું જ એક એવી વ્યક્તિ છે કે જેની ઉપર હું બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરું છું. એ મારા ઉપર કેટલો વિશ્વાસ કરી રહ્યા છે ને, અને હું છું કે તમે મારી સાથે વિશ્વાસનો પુલ બાંધી રહ્યા છો અને હું એ પુલના પાયા કાચા કરી રહી છું. ખબર નહીં, જ્યારે તમને ખબર પડશે કે મેં તમારી સાથે આવું કર્યું છે તો તમે મને માફ કરી શકશો કે નહીં. મને બહુ ડર લાગે છે કે ક્યાંક હું તમને હર્ટ ન કરી બેસું. શુભ, આઈ એમ રિયલી સોરી, પ્લીઝ ફગીવ મી એન્ડ બિલીવ મી, મેરે મન મેં તુમ્હારે લીએ એસા કુછ ભી નહીં હૈ. ઓર મેં ડોન્ટ બી સોરી, યુ નો વોટ, તે ક્યારે પણ એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે મારા મનમાં તારા માટે શું છે? બસ તારી આ વાત કરવાની જગ્યા ખોટી. કદાચ આ જ વાત તે ક્યાંક બહાર કરી હોય તો હું પણ તને બધું જ કહેત. મારા મનમાં તારા માટે શું છે એ હકીકત મારે પણ તને કહેવી હતી. વોટ આર યુ સેઇંગ? મેં કુછ સમજ નહીં રહી હું. બસ આજ તો તકલીફ છે, વર્ષો પહેલા પણ તું કંઈ જ ના સમજી શકી ને આજે પણ કંઈ જ નથી સમજી શકતી. અબ જો હૈ વો ડિરેક્ટલી બોલ દો. ખનક, I want to tell you one thing. But don't know કે કઈ રીતે કહું. બોલો ના બાબા, ક્યા કહેના ચાહતે હો? આઈ આઈ વોટ આઈ આઈ બટ આઈ વોન્ટ ટુ નો કે તારે ઇન ફ્યુચર આવું કોઈ ડિસિઝન લેવાનું આવે તો તું શું ડિસિઝન લઈશ? મને નથી લાગતું કે આવી કોઈ સિચ્યુએશન ઊભી થાય, અને જો આવું કંઈ પણ થશે તો એનો નિર્ણય તમારે જ લેવાનો રહેશે સર. પણ
તું શું કહી રહ્યો છે એની તને ખબર છે? યસ સર. હું કઈ સમજ્યો નહીં કે તું શું કહેવા માંગે છે. સર, તમે અને શુભભાઈ કોલેજના બહુ પક્કા મિત્રો છો, એટલે મારા માટે તો એવી કોઈ સિચ્યુએશન ઊભી થશે જ નહીં. ને કદાચ જો એવી સિચ્યુએશન ઊભી થઈ તો હું તમારા નિર્ણયનું પાલન કરીશ, કારણ કે મને તમારા પર અને શુભભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે બંને મારા હિતમાં જ નિર્ણય લેશો. તને મારા અને શુભના રિલેશન પર આટલો બધો વિશ્વાસ છે? યસ સર. મે લીવ? યસ પ્લીઝ. પૃથ્વીને મારા અને શુભના રિલેશન પર કેટલો બધો ટ્રસ્ટ છે, પણ એને ખબર નથી કે આ રિલેશન મિત્રતાનું નહીં પણ દુશ્મનીનું છે. શુભ માટે એવી પરિસ્થિતિ ઊભી કરીશ કે બરબાદ થઈ જશે, અને મને ખાતરી છે કે એ વખતે તું નોકરીની જ પસંદગી કરીશ, કારણ કે શુભને તો હું બરબાદ કરીને રસ્તા પર લઈ આવીશ. મકરંદ, આઈ થિંક તું ઉતાવળ કરી રહ્યો છે. આઈ મીન, મીટિંગમાં બધાની સામે હું કંઈ ન બોલી, બટ સ્ટીલ આઈ ફીલ કે તું એગ્રેસિવલી ડિસિઝન લઈ રહ્યો છે. ના, આ બધું વિચારીને જ આ નિર્ણય લીધો છે. પણ એના માટે ઘર ઉપર લોન લેવી શું જરૂરી છે? આઈ મીન, કોઈ બીજો રસ્તો પણ તો હોઈ શકે છે ને? લોન તો આપણે પહેલા પેમેન્ટમાં જ ચૂકવી દઈશું, બીકોઝ ગવર્મેન્ટની પોલિસી બહુ જ ક્લિયર છે. એ લોકો એવરી મંથનું પેમેન્ટ કામ સાથે ક્લિયર કરી આપે છે. વેલ, એ બધું બરાબર છે શું, પણ છતાંય આપણે થોડું પેશન્સથી કામ લેવું જોઈએ. આઈ ફીલ જેટલું આપણી પાસે ફંડ છે એટલું જ રિસ્ક લેવું જોઈએ. મેં બધા જ કેલ્ક્યુલેશન કરી લીધા છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી લેવા છે. કેલ્ક્યુલેશન પછી પણ રિસ્ક તો છે જ ને, અને ઘર પર લોન લઈને ફેમિલીને મુશ્કેલીમાં લાવવાનું, આનાથી તો રિસ્ક વધી શકે છે. શુભ, તારે આટલું ઇમોશનલ ડિસિઝન ના લેવું જોઈએ. બિઝનેસ પણ એક ફેમિલી છે ને, અને બિઝનેસ કેલ્ક્યુલેશન પર ચાલે છે, ઇમોશન પર. સો યુ ડોન્ટ વરી, હું બધું જ સંભાળી લઈશ. શુભ સર માટે આજે ટિફિનમાં શું મોકલાવું? શુભ માટે પહેલી વાર ટિફિન બનાવે છે તું? ના, આ તો શું, આ તો તને ખબર છે ને શું મોકલવાનું છે, તો પછી રોજ મને પૂછવા શું કામ આવે છે તું? હવે મારી સામે ઉભા ઉભા શું જોવે છે? અરે અરે અરે, મમ્મી તમે શાંત થાઓ, અને મિતુભાઈ તમે એમને વટાણા બટેકાનું શાક અને રોટલી મોકલી આપો, અને હા, સાથે કંઈક મીઠી વાનગી પણ મોકલજો. હા મિતુ, એક મિનિટ જો, હું તારા પર ગુસ્સે નહોતી, આ તો હું ટેન્શનમાં હતી ને એટલે ગુસ્સો થઈ ગયો. ના ના મેડમ, તમે માફી ના માંગશો, હું સમજી શકું છું. તમે મારા ઉપર ખીજાણા, એનું મને ખરાબ નથી લાગ્યું, પણ તમને આમ ટેન્શનમાં જોઈને મને ચિંતા થઈ. થેન્ક્સ. ચાલો મિતુભાઈ, જલ્દી તમે રસોઈ બનાવી દો, જો ટિફિન સમયસર ન પહોંચ્યું ને તો એ તમને અને મને બંનેને વળશે. હા, હું રસોઈની તૈયારી કરું છું. મમ્મી બસ.